વારે ઘડીએ રંગ બદલતી આ દુનિયામાં હે કૃષ્ણ મારે તારા રંગે રંગાવું છે. મતલબના સુર પર નાચ નચાવતી આ દુનિયામાં હે કૃષ્ણ મારે તારી વાંસળીના સુર પર નાચવું છે. પડે પડ બદલતી આ પ્રેમ શબ્દની વ્યાખ્યા કેવી છે આ દુનિયા, કૃષ્ણ મારે તો તારી રાધા થવું છે. રમ્યાતા છે જે ગોપીઓ સાથે રાસ, મારે તો તારી એ ગોપી થવું છે. શ્રદ્ધા અને ભક્તિ તો ખૂબ જ છે તમારા માટે, મારે તો તમારી ભક્તિના સમુદ્રમાં તણાવ છે. હે કૃષ્ણ મારે તમારી મીરા થવું છે. હે કૃષ્ણ મારે તમારું થવું છે. હે કૃષ્ણ મારે તમારા શરણમાં આવવું છે. નમસ્કાર બંધુઓ, હું છું અંકિતા સોનેજી. આજના આ પાવન દિવસે GTPL ભક્તિની ટીમ આવી પહોંચી છે મણિનગરમાં આપ સૌ વહાલા વૈષ્ણવોને એના વહાલા ઠાકરના દર્શન કરાવવા માટે.
આશ્રય કુમારજી મહોદય આજે અમારી સાથે છે. જીટીપીએલ ભક્તિની ટીમ સાથે એમની ખાસ વાતચીત ખૂબ જ મહત્વની રહેશે. ગુરુજી પાસેથી જ્ઞાન મેળવવું તો ખૂબ જ જરૂરી બને છે. સર્વે વૈષ્ણવજનો જાણતા હોય છે કે ગુરુજી પાસેથી જ્ઞાન મેળવવું કેટલું જ સુંદર હોય છે. એમની પાસેથી સાંભળવાની જે વાતો હોય છે, શીખવાની જે વાતો હોય છે, એ ખૂબ જ અમૂલ્ય હોય છે. આજે એમની પાસેથી જાણવું છે હિંડોળાનું મહાત્મ્ય. સાથે સાથે શ્રાવણ મહિનો ચાલે છે. વહાલા પ્રભુજી અને સૌના વહાલા દેવાધિદેવ મહાદેવ વિશે પણ થોડી વાતો સાંભળીશું. આમ તો કૃષ્ણ અને મહાદેવનો જે સંબંધ છે ખૂબ જ સુંદર છે, સાંભળવા જેવો છે. સર્વે વૈષ્ણવજનો ખૂબ સારી રીતે જાણે છે કે કઈ રીતનો એક સુંદર સંબંધ મહાદેવજી અને કૃષ્ણ શેર કરતા હતા. તો આવો જાણીશું એમની પાસેથી, સાથે સાથે એમના આશીર્વચન પણ જરૂરી બને છે. ખૂબ જ આનંદ એવમ ખૂબ જ પ્રસન્નતાનો અવસર છે કે આજે જીટીપીએલ ભક્તિના માધ્યમથી સર્વે ધાર્મિક લોકો, સર્વે આપણા પુષ્ટિના વૈષ્ણવ આજે શ્રી વલ્લભધામ હવેલીમાં શ્રી ગોવર્ધનનાથજીના હિંડોળાના દર્શન કરી રહ્યા છે અને એવમ અમારા આશીર્વચનનો લાભ લઈ રહ્યા છે. શરૂઆતમાં જ વાત થઈ કે ગુરુજનોના આશીર્વાદ, ગુરુજનોના પોષણ અને એમના દ્વારા વાણી મળે તો એ આપણા ખૂબ ભાગ્ય કહેવાય. હું તો સહજ ઘણી વખત કહેતો હોઉં છું કે આ જગતમાં ચાર વસ્તુ એવી છે કે જેના પાસે આપણે કંઈ માંગવું ન પડે. સૌથી પહેલાં અગ્નિ, આપણે આગ પાસે જઈએ, અગ્નિ પાસે જઈએ તો આપણે ગરમાવ માંગવો ન પડે. બીજી વસ્તુ બરફ, કે તમે બરફ પાસે જાઓ, આઈસ પાસે જાઓ તો તમારે શીતળતા, ઠંડક માંગવી ન પડે. ત્રીજી વસ્તુ ફૂલ, કે તમે ફૂલ પાસે જાઓ તો તમારે ક્યારે સુગંધ માંગવી ન પડે. અને ચોથી વસ્તુ ગુરુદેવ, કે તમે ગુરુદેવ પાસે જાઓ તો તમારે ક્યારે કૃપા અને પોષણ માંગવું ન પડે. તમે જેમ એ ગુરુના સાનિધ્યમાં આવો, એ ગુરુના સાનિધ્યમાં આવવા માત્રમાં તમારા પર કૃપા થાય, તમને આશીર્વાદ મળે, આપણા અંદર જે પોઝિટિવ વાઇબ્સ કે એ આપણને મળે. અને આ અલૌકિક શ્રાવણ મહિનો અલૌકિક મહિનો, આપણે પુષ્ટિભક્તિ માર્ગમાં કોઈ વૈષ્ણવને શ્રાવણની વાત કરીએ તો આપણા મનમાં એક જ વાત આવે કે હિંડોલે માઈ ઝૂલન કે દી નાય, કે આપણા ત્યાં આપણા નિકુંજ નાયક, આપણા ઠાકોરજી જેમની આપણે સેવા કરીએ છીએ એવા શ્રી ગોવર્ધનનાથ પ્રભુ શ્રી કૃષ્ણ એ આ હિંડોલાના દિવસોમાં, આ શ્રાવણના દિવસોમાં હિંડોલામાં ઝૂલે છે. મનમાં ઘણા પ્રશ્ન થાય કે હિંડોલામાં ઝૂલે તો કયા ભાવથી ઝૂલે, કેવી રીતે ઝૂલે? તો જો આપણા ત્યાં તો અનેકોનેક ભાવ છે, સર્વદા સર્વભાવેન અનેકોનેક ભાવ છે, પણ મુખ્ય તો આપણા પ્રભુ હિંડોલામાં ચાર ભાવથી ઝૂલતા હોય છે. પહેલો ભાવ એ નંદાલયનો ભાવ છે, કે જ્યારે નંદ મહેલમાં જ્યારે કૃષ્ણ પ્રભુ નાના હતા તો યશોદા મૈયા, નંદબાબા જ્યારે પ્રભુને આંગણમાં હિંડોળા ઝૂલાવતા. કહેવાય છે ને કે છબીલો ગોપાલ ઝૂલે છબીલે હિંડોળના, કે એ નાનપણના એ બાલભાવથી પ્રભુ હિંડોળો ઝૂલતા. બીજો ભાવ એ નિકુંજનો છે, કે નિકુંજમાં પ્રભુ સ્વામીની જોડે, ત્યાં બીજું કોઈ ન હોય, ખાલી પ્રભુ અને સ્વામીજી બે હોય અને સાથે હિંડોળા ઝૂલતા હોય. જો કહેવાય છે કે શામા શ્યામ સંગ ઝૂલત, રમક રમક જોતા દેતા અતિ ભારી, કે પ્રભુ સ્વામીજીને ઝૂલાવે છે, ક્યારે સ્વામીજી પ્રભુને ઝૂલાવે છે. અને તૃતીય ભાવ એ બગીચાનો છે, કે બગીચામાં પ્રભુ ઝૂલે છે, એમના સખાઓ એમના વ્રજભક્તો બધા પ્રભુને ઝૂલાવે છે, એ ભાવ છે. અને કીર્તનમાં પણ આવે છે કે ઝૂલત ગોકુલ ચંદ્ર હિંડોલે ઝૂલાવત સબ વ્રજનારી, કે બધા અનેક અનેક વ્રજભક્તો અનેક અનેક પ્રભુના મિત્ર અનેક અનેક ગોપીઓ અનેક અનેક સખાઓ પ્રભુને હિંડોળા ઝૂલાવી રહ્યા છે. અને ચોથો ભાવ એ શ્રી યમુનાજીના તટ પર છે, તટનો છે, કે યમુનાજીના તટ પર પ્રભુ હિંડોળા ઝૂલી રહ્યા છે, ચારેય સખીઓ ચારેય સ્વામીજીઓ ચારેય શ્રી વલ્લભ ઠાકોરજીને ઝૂલાવે છે. અને આપણા ત્યાં કહેવાય છે કે શ્યામા શ્યામ પરસ્પર ઝૂલત, નિરખ નિરખ પરમ સુખ પાયો, સખીરી તીજ મહાત્મા આવ્યો, કે આપણા ત્યાં આ ચાર પ્રકારથી આપણા ઠાકોરજી હિંડોળે ઝૂલે છે. અને આપણા ત્યાં શ્રાવણ મહિનો તો પુષ્ટિ ભક્તિ માર્ગના વૈષ્ણવ માટે સૌથી મુખ્ય, સૌથી મહત્ત્વનો દિવસ છે, સૌથી મહત્ત્વનો મહિનો છે. કેમ કે આમાં આપણા ઠાકોરજી હિંડોળા ઝૂલે, પછી પવિત્ર એકાદશી, કે આપણો પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશ ઉચ્ચતે, કે શ્રાવણમાં આપણી પવિત્ર એકાદશી કે પુષ્ટિ માર્ગે પ્રાગટ્ય દિવસ પણ આપણો શ્રાવણ મહિનામાં આવે. તત્પશ્ચાત જોઈએ તો જન્માષ્ટમી પણ શ્રાવણ મહિનામાં આવે, કે આપણા કૃષ્ણ ભગવાન આપણા ઠાકોરજી પણ આ મહિનામાં પ્રગટ થયા છે. તો આપણા માટે, આપણા પુષ્ટિજીવો માટે શ્રાવણ મહિનો એ તો ખૂબ મહત્ત્વનો છે. અને એવમ આની સાથે સાથે પણ આપણે જોઈએ
तो सनातन धर्मनी बात करिए, हिंदू धर्मनी बात करिए, तो हिंदू धर्म में पण सनातन धर्म में पण श्रावण मासनो खूब महत्व छे। आपणे जोईए तो भगवान श्री शिव महादेव जी नु पण आ मार्ग में आ धर्म में आ मार्ग में आ महीना में एमनो खूब महत्व होय छे। अने आपणा पुष्टि मार्ग में कहेवाय छे के वैष्णव नाम यथाशंभु, के आपणा त्यां परम भक्त परम वैष्णव अने सर्वश्रेष्ठ वैष्णव होय तो ए शिवजी छे। अने आपणा त्यां प्राचीन पुष्टि मार्गीय प्रसंगों में 84-200 वैष्णव प्रसंग में पण आवे छे के ज्यारे ज्यारे श्री महाप्रभुजी पृथ्वी परिक्रमा करी, ज्यारे ज्यारे श्री महाप्रभु सत्संग करता, ज्यारे ज्यारे श्री महाप्रभुजी कथा करता, त्यारे अचूक महादेवजी पधारता अने पधारीने आपश्रीना वचन ने, आपश्रीना प्रवचन ने अने आपश्रीना कथाओने सांभळता। તમે નોટિસ કર્યું હોય તો આપશ્રીની જ્યાં જ્યાં પણ બેઠકજી છે, શ્રી મહાપ્રભુજીની પ્રાય જેટલી પણ બેઠકજી છે, ત્યાં નિયર બાય ક્યાંક ને ક્યાંક મહાદેવજીનું કોઈ મંદિર, મહાદેવજીનું કોઈ ના કોઈ સ્થાન છે। કેમ? કેમકે જ્યારે જ્યારે પણ શ્રી મહાપ્રભુજી કથા કરતા, કોઈ વચન કરતા, કોઈ પ્રવચન કરતા, ત્યારે અચૂક મહાદેવજી પધારતા અને શ્રવણ કરતા। તો કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રાવણ માસ એ ભાવ, ભક્તિ, પ્રેમ, શ્રદ્ધાથી ભરેલો માસ છે। આપણે આપણા અંદરની ભાવ, આપણે આપણા અંદરના ભક્તિને, આપણે આપણા અંદરના પ્રેમને જગાઈએ અને પ્રભુને એવી વિનંતી કરીએ કે આપણા મનરૂપી હિંડોલામાં પ્રભુ ઝૂલે અને આપણા બધા મનોરથ પૂરા કરે। અને આપણે પુષ્ટિ માર્ગે જીવ છીએ, પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છીએ, તો આપણે ભલે હવેલીમાં ભલે મંદિરમાં હિંડોળા રીતે દર્શન કરીએ, પણ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો આપણે જરૂર ઠાકોરજીને ઘરમાં હિંડોળા ઝૂલાઈએ। ભાવ, ભક્તિ, પ્રેમ જેવો સમય મળે, નિત્ય ના ઝુલાવી શકતા હોઈએ તો જેટલો સમય મળે 2 દિવસે 3 દિવસે 5 દિવસે મોટા મોટા ઉત્સવ પ્રસંગે ઝુલાઈએ, પણ પ્રભુને જરૂર ઝુલાઈએ। અને આપણા પુષ્ટિ માર્ગમાં જો હિંડોલામાં પણ પ્રથમ 15 દિવસ તો સુરંગી હિંડોલા આવે, સુરંગી સુરંગ એટલે પ્રેમ, કે પ્રેમના હિંડોલા પ્રભુ ઝૂલે। અને જ્યારે હરિયાળી અમાવસ આવે, જ્યારે ભારે શ્રાવણ પ્રારંભ થાય, એ ભારે શ્રાવણમાં પ્રભુ અલગ અલગ સજાવટના, અલગ અલગ વૈષ્ણવના ભાવથી અલગ અલગ સજાવટમાં પ્રભુ ઝૂલે છે। તો એ જ પ્રકારે બધા સમય લીધા વગર સર્વે ભાવિક વૈષ્ણવોને, સર્વે ધાર્મિક લોકોને આ શ્રાવણ માસની પ્રભુ સુંદર હિંડોળા ઝૂલે છે એની આવતી પવિત્ર એકાદશી, પવિત્ર દ્વાદશી અને રક્ષાબંધન પણ આવી રહી છે। અને એવમ જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ વધાઈ આપું છું, ખૂબ ખૂબ શુભકામના આપું છું કે આ જ પ્રકારે પ્રભુ આપની સેવા સ્વીકારતા રહે, આપનું ભાવ, ભક્તિ, પ્રેમ આપનું બળતું રહે, અને આ જ પ્રકારે GTPL ભક્તિના માધ્યમથી આપ અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો, અલગ અલગ પ્રકારના હવેલીના દર્શનો તમે લાભ લઈ શકો, એ જ આશીર્વાદ આપતા હું મારી વાણીને વિરામ લઉં છું। શિવલ્લભાધીશ કી જય।
થાય છે કે કૃષ્ણ થવું પણ સહેલું નથી. કૃષ્ણના મનમાં પણ ઘણી બધી વાતો ચાલતી હશે. કૃષ્ણ કહે છે કે તું માને તો હું કૃષ્ણ છું, ના માને તો માત્ર ઉભેલી એક મૂરત. મને મળ્યાતા મારા જનેતા એ પણ મેં ગુમાવ્યા, મળ્યાતા નંદ યશોદા એ પણ ગુમાવ્યા, બાકી હતું તો વહાલી રાધિકા પણ ગુમાવી. તું તારી જાતને મારી ભક્તિમાં ના પોરવે તો હું શું કરું. સો ભૂલો માફ કરનારો હું શિશુપાલની, તું કોઈની એક ભૂલ પણ ના ભૂલે તો હું શું કરું. અર્જુન થકી આપ્યું મેં ગીતાનું ગૂઢ જ્ઞાન, એ જ્ઞાનને તું જ ના જેરવી શકે તો હું શું કરું. લંબાવ્યો છે મારો હાથ મેં મારા દરેક ભક્તો માટે, એ હાથને તું જ ના પકડે તો હું શું કરું. કૃષ્ણ થવું પણ સહેલું નથી. કૃષ્ણ કહે છે કે હું મારા બધા જ ભક્તોને ખૂબ જ પ્રેમ કરું છું, મારા ભક્તો મને બહુ જ વહાલા છે. તો આપ સૌ હરિભક્તો, સૌ વૈષ્ણવો, આપ સર્વે આપના વહાલાનું નામ પ્રેમથી અને ભક્તિથી લેતા રહેશો. GTPL ભક્તિની ટીમ આપ સર્વે વૈષ્ણવોને આપના વહાલાના દર્શન આ રીતે કરાવતી જ રહેશે. હાલ ફિલહાલ હું અંકિતા સોનેજી, મને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.